નમસ્કાર, હું છું અલ્પા પરમાર. જેડએસ ટીવી સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. બગસરા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા એસપી હિમકર સિંહ સાહેબની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજતા આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાનું ઈડર સમગ્ર દેશમાં લાકડાના રમકડા બનાવવા માટે જાણીતું છે, પરંતુ વર્તમાન સમયમાં ઈડરની રોનક ઝાંખી પડી રહી છે. રમકડા બજાર પર ચીનના આક્રમણે લાકડાના રમકડા બનાવતા કારીગરોની કમર તોડી નાખી છે. રૂપાલ જાંજરી મંદિરે યોજાયેલ રામકથામાં શ્રદ્ધાળુ શ્રાવકો મોટી સંખ્યામાં ઉમટ્યા. માંગરોળ બાર એસોસિએશનના પ્રમુખ માધવજી ખાણિયાની બિનહરીફ વરણી કરાઈ. અમરેલી જિલ્લાના જાફરાબાદ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી પકડાયેલ દેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પાવી જેતપુરમાં ભીખાપુરા ખાતે આજે ભર બપોરે સરા જાહેર કંડક્ટર પત્નીને બસમાં ચપ્પુના ઘા મારી પોલીસ પતિએ હત્યા કરી દીધી હતી. હત્યારો પોલીસ પતિ લોકોના હાથે ઝડપાઈ જતા કદવાલ પોલીસને હવાલે કર્યો. પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢની તરેટીમાં વડા તરવા ખાતે આગામી તારીખ 25-31 ડિસેમ્બર દરમિયાન પંચ મહોત્સવ ઉજવાશે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે રાજપૂત કરણી સેના દ્વારા ચરમાણિયા ગ્રાઉન્ડ ખાતે મીટિંગ કરીને DYSPને આવેદન પત્ર આપ્યું. હવે પાપડ અને ભૂંગરા પર પણ 18% GST આપવો પડશે. જે રીતે ચીન ભારતમાં ઘૂસી ગયું છે, એ રીતે અમે પણ કર્ણાટકમાં ઘૂસીશું. સંજય રાઉત. મોદી સરકારે 2014 બાદ જાહેરાત પાછળ 6,399 કરોડ ખર્ચ્યા. અરજી લખવા માટે પેન ન મળતા BJPના કાર્યકરોનો હંગામો, પોલીસે માફી માંગવી પડી. શાહરૂખને જીવતો સળગાવી દઈશ, મારા માણસો તેને શોધી રહ્યા છે, પરમહંસે આપી ધમકી. ભારત જોડો યાત્રા દરમિયાન બોલ્યા ગેહલોત, દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે કોઈને ખબર નથી. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.